એવી જ રીતે તમને એક બીજો પત્ર આપેલો છે, બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદી પત્ર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને પત્ર છે એ કેવો છે? તો કે ભાઈ ફરિયાદી પત્ર છે, વિનંતી પત્ર નથી. એટલે કે મોટાભાગે શું કરવામાં આવતું હોય છે? તો કે એક તો વિનંતી પત્ર હોય અને બીજું છે એ ફરિયાદી પત્ર હોય. તો અહીંયા જે છે એ ફરિયાદી પત્ર છે, એટલે કે સામેવાળી બેંક અથવા તો સામેવાળા વ્યક્તિની આમાં ભૂલ હોય આ રીતના પત્ર લખેલો છે. તો સૌથી પહેલાં અહીંયા શું લખેલું છે? તો કે પેઢીનું નામ લખેલું છે, બરાબર. તો કે સમરસ, નોવેલ્ટી, આ એ પેઢીનું નામ છે. અહીં તમે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ કંપનીનું નામ તમે લખી શકો. અહીંયા તેનું એડ્રેસ લખેલું છે, એટલે કે જે વ્યક્તિ પત્ર લખતો હોય એનું એડ્રેસ લખેલું છે. પહેલો માળ, 4મી ટાવર, દીવ 4 રસ્તા, સોમનાથ, બરાબર. તો આ જે નોવેલ્ટી છે ક્યાં આવેલી છે? તો કે સોમનાથમાં આવેલી છે. એના પછી બીજું સ્ટેપ કયું છે? તો કે 23 જુલાઈ 2017, બરાબર. અહીં તમારે 2020 અથવા તો 21 લખવાનું છે, જે વર્ષમાં પરીક્ષા દેતા હોય તે વસ્તુ અહીંયા લખવાની છે, બરાબર. એના પછી અહીંયા એના ફોન નંબર લખેલા છે, એટલે કે આ જે નોવેલ્ટી છે એના એને ફોન નંબર લખેલા છે, પિનકોડ, અને તમે 6 આંકડાના ફોન નંબર લખી શકો. એના પછી અહીંયા જે સાહેબશ્રી છે, બરાબર, આ જે સાહેબશ્રી છે એનું એડ્રેસ તમને અહીંયા લખેલું છે. એડ્રેસમાં શું છે? તો કે મેનેજર શ્રી, આંધ્ર બેંક, દીવ 4 રસ્તા, સોમનાથ. આ જે સાહેબ છે એનું એડ્રેસ ક્યાં? તો કે બેંકનું અથવા તો આ મેનેજર જ્યાં બેસે છે ત્યાંનું એડ્રેસ અહીંયા લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિષય છે મોટાભાગે ક્યાં હોય? તો કે તમારા પ્રશ્નમાં હોય છે. તો કે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ, બરાબર. ઘણી વખત બેંકે એ ચેકને રિજેક્ટ કરતા હોય, બરાબર. તો એના વિશે આ જે વ્યક્તિ છે એને પોતાની ફરિયાદ કરેલી છે. એમાં પહેલો પેરેગ્રાફ છે એમાં શું લખવાનું હોય છે? તો કે બેંક વિશેની માહિતી. એમાં સૌથી મહત્ત્વની વસ્તુ શું છે? તો કે તમારે આ ખાતા નંબર છે એ ફરજિયાત લખવા પડે. એમાં માહિતી આપેલી છે કે અમે છેલ્લા 9 વર્ષથી આપણી બેંકમાં ચાલુ ખાતા નંબર 0013XYZ થી અમારી પેઢી સમરસ નોવેલ્ટીનું ખાતું ધરાવીએ છીએ. એટલે કે આ જે ખાતું છે કેવું છે? તો કે ભાઈ પેઢીના નામે ખાતું છે. કઈ પેઢી છે? તો કે સમરસ નોવેલ્ટી નામનું. કેટલા વર્ષથી? તો કે છેલ્લા 9 વર્ષથી. અહીંયા તમારે ખાતા નંબર લખવા છે એ ફરજિયાત છે. ખાતા નંબર હંમેશા લખવા જોઈએ, બરાબર. અમારા તમામ પ્રકારના વ્યવહારિક નાણાકીય વ્યવહાર આ બેંકમાં થાય છે, બરાબર. તો આટલી વસ્તુ પહેલા પેરેગ્રાફમાં કરેલી છે. હવે જે મેઇન પ્રશ્ન હતો એના વિશે વાત કરેલી છે કે 15મી જુલાઈ, બરાબર, 15મી જુલાઈ 2017નો ચેક નંબર 00 4568 ₹12,000 મૂલ્યનો પ્રતિભા સ્ટોર સોમનાથના નામે અમે આપેલા ચેક અમાન્ય વ્યાપારી દ્વારા બેંકમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ એ ચેકના નાણાં તેમના ખાતામાં જમા થયા નથી અને ખાતામાં અપૂરતું બેલેન્સ જેવી નોંધ સાથે ચેક પરત કરવામાં આવેલો છે. એટલે કે આ વ્યક્તિએ છે ને, બરાબર, ₹12,000નો, કેટલા? તો કે ₹12,000નો ચેક કોને આપેલો હતો? તો કે પ્રતિભા સ્ટોરવાળાને આ ચેક છે એ આપેલો હતો. હવે ચેક રિજેક્ટ થવાનું કારણ શું હતું? તો કે અપૂરતું બેલેન્સ, બરાબર, અપર્યાપ્ત બેલેન્સને લીધે આ ચેક છે એ રિજેક્ટ કરવામાં આવેલો છે. પાસબુકની છેલ્લી નોંધને ધ્યાનમાં લઈ અમે ચેક લખતા હોઈએ છીએ. ચેક લખ્યો તે દિવસે અને આજે પણ અમારા ખાતામાં ₹50,000 જમા છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાસબુક હોય છે એમાં મોટાભાગે શું કરતા હોય છે? તો કે
જે ચેકબુક હોય છે અથવા તો જે પાસબુક હોય છે એમાં તમે છેલ્લે તમારું કેટલું બેલેન્સ વધેલું છે એના વિશે માહિતી મેળવતા હોય છે, બરાબર? તો તેમ છતાંય ₹12,000 ને અત્યારે એના ખાતામાં કેટલું બેલેન્સ છે? તો કે ભાઈ ₹50,000 બેલેન્સ જમા છે, બરાબર? તો આ જે ચેક છે એ અમાન્ય કરવા માટે શું છે? તો કે તેણે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. પૈસા હતા તેમ છતાંય શું કરેલું છે? તો કે ચેકને અમાન્ય ગણેલો છે. ઉપરયુક્ત બાબતથી સત્વરે તપાસ કરી અમને જાણ કરશો અને બેંકની આ પ્રકારની બેદરકારી વ્યાપારી પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે અને નાણાકીય વ્યવહારો અટકી જાય છે. ભવિષ્યમાં આવી ઘટના ન થાય તેની કાળજી રાખવી. આપણો વિશ્વાસુ કોણ છે? તો કે મનુભાઈ ચોવટીયા. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તમને એક ફરિયાદી પત્ર વિશે વાત કરેલી છે. મોટા ભાગે શું કરવામાં આવતું હોય છે? તો કે 5 માર્કમાં પ્રશ્ન છે એ પૂછાતો હોય છે, બરાબર? કોણ છે? તો કે આપણો વિશ્વાસુ. તો કે એની સિગ્નેચર આપેલી છે અને પોતે કોણ છે? તો કે માલિક છે. અને લાસ્ટમાં તમારે આભાર વિધિ સામેવાળાને સારું લાગે એટલા માટે થઈને વસ્તુ કરવાની હતી. પ્રોબ્લેમ શું થયો હતો? તો કે ભાઈ મોટા ભાગે બરાબર ખાતામાં પૈસા હોવા છતાંય અપૂરતું બેલેન્સ કરી અને ચેકને રિજેક્ટ કરવામાં આવેલો હતો. આ તો નાની રકમ હતી, ઘણી વખત છે બરાબર લાખોના વ્યવહાર હોય છે તો આ રીતના થતું હોય તો શું થાય? ઘણી વખત આ જે પેઢી છે એને મોટા ભાગે એના નામને નુકસાન થતું હોય છે. એટલા માટે થઈને આવું બીજી વાર ન બને એટલા માટે થઈને આ પત્ર ફરિયાદ માટે લખેલો છે, બરાબર? 5 માર્કમાં મોટા ભાગે પૂછાતું હોય તો ધ્યાન રાખવું. અહીંયા આપણે પહેલા ચેપ્ટરમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ સુવિધા મેળવવા અંગેનો એક પત્ર લખેલો છે. બેંકમાં મોટા ભાગે આપણે ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ અત્યારે વાપરવાના, 45 દિવસ પછી એને પે કરવાના, બરાબર? અને એટીએમ કાર્ડ, બરાબર? તો આ અંગેની સુવિધા મેળવવા માટેનો પત્ર 5 માર્કમાં પૂછાય તો કઈ રીતના લખવો એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત ક્યાંથી કરવાની હોય? તો કે જે વ્યક્તિ પત્ર લખતો હોય એટલે કે જેના હાથમાં પેન હોય એનું સરનામું અહીંયા મોટા ભાગે આવતું હોય છે. આ તમારું પેજ હોય તો અહીંયા તમારું સરનામું આવે છે. કોણ છે? તો કે દિનેશ શાહ, સાઈ આર્ટ સ્ટોર, નડિયાદ, બરાબર? તો આ એનું સરનામું લખેલું છે, બરાબર? એવી જ રીતે એના બીજી કઈ વસ્તુ આપેલી છે? તો કે એના મોબાઈલ નંબર આ બાજુ આપેલા છે. મોબાઈલ નંબરમાં તમે પહેલા 3 આંકડા અથવા તો 4 આંકડા લખી અને XXX આ રીતના તમે વસ્તુ કરી શકો. એના ભાઈ બીજી વસ્તુ કઈ છે? તો કે તારીખ લખેલી છે 11મી ઓક્ટોબર 2017. એવી જ રીતે અહીંયા કોનું સરનામું લખવામાં આવે? તો કે મેનેજર શ્રી યુકો બેંક નડિયાદ, બરાબર? આ જે સાહેબ છે એનું એડ્રેસ મોટા ભાગે અહીંયા લખવામાં આવતું હોય, બરાબર? એના પછી વિષય. તો કે વિષય શું હોય છે? તો કે મોટા ભાગે તમારા પ્રશ્નમાં જે આપેલું હોય છે એ અહીં કયો વિષય આપેલો હોય? તો કે ડેબિટ કાર્ડ અથવા તો એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગેનો પત્ર લખવામાં આવેલું છે. શરૂઆત કરીએ તો કે હું છેલ્લા 4 વર્ષથી આપણી બેંકમાં બચત ખાતા, બરાબર? આ ખાતું કયું હોય? તો કે બચત ખાતું છે. બે પ્રકારના ખાતા મોટા ભાગે હોય છે, એક તો ચાલુ ખાતું અને બીજું બચત ખાતું. તો બચત ખાતા નંબર 00 17 70 45 603 ધરાવું છું. મારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહાર આ ખાતામાં થાય છે, બરાબર? કેટલા વર્ષથી? તો કે 4 વર્ષથી એ બેંકમાં આ બચત ખાતા નંબર ધરાવે છે. છેલ્લા 10 વર્ષથી હું ડ્રેસ મટીરિયલ અને દુપટ્ટાના વ્યવહાર સાથે સંકળાયેલું છું. વિદ્યાર્થી મિત્રો આમાં શેની વાત કરેલી છે? તો કે છેલ્લા 10 વર્ષથી એ પોતે કયો બિઝનેસ કરે છે એના વિશે પોતાની માહિતી મેળવેલી છે. ગુજરાત અને ગુજરાત બહાર મારે માલ સામાન ખરીદવા જવાનું હોય છે અને ખરીદી માટે રોકડમાં કરતી પડતી હોવાથી મારે મોટી રકમ લઈને
મોટા ભાગે બહાર જવું પડતું હોય છે. બરાબર, અહીં શેની વાત કરેલી છે તો કે પોતાના બિઝનેસ વિશે વાત કરેલી છે. અને તે ગુજરાત બહાર જાય તો મોટા ભાગે શું થતું હોય તો કે એ મોટી રકમ લઈને સાથે જવું પડતું હોય છે. નાણાંની સલામતી રહે અને કોઈ પણ શહેરમાંથી નાણાં ઉપાડી શકાય તેવી સગવડ આપનું ડેબિટ કાર્ડ અથવા તો એટીએમ કાર્ડ મને આપવામાં આપવા વિનંતી. આ અંગે શું કાર્યવાહી કરવી પડશે અને કયા પ્રકારના પુરાવા અથવા તો આધારરૂપ દસ્તાવેજની જરૂર પડશે તેની જાણ કરશો, જેને બેંકમાં રજૂ કરી હું ડેબિટ કાર્ડ અથવા તો એટીએમ કાર્ડ ઝડપથી મેળવી શકું. વિદ્યાર્થી મિત્રો, આ એટીએમ કાર્ડ એવું છે કે તમે કોઈ પણ રાજ્યમાંથી કોઈ પણ જગ્યાએથી તમે મોટા ભાગે એક દિવસની અંદર 20,000 રૂપિયા છે એ તમે ઉપાડી શકો. એટલા માટે થઈ અને એટીએમ કાર્ડ છે એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. તો આ ભાઈ છે એ 4 વર્ષથી એનું ખાતું તો ચાલુ છે પણ એની પાસે એટીએમ કાર્ડ નહોતું. એટલા માટે થઈને એટીએમ કાર્ડ માટે પોતે શું કરેલું છે તો કે રજૂઆત કરેલી છે. આપણો વિશ્વાસુ કોણ છે તો કે દિનેશ શાહ. આ રીતના તમને એક સરસ મજાનો પત્ર આપેલો છે. ચેપ્ટર પહેલું ધોરણ 12, એમાં એક પત્ર લખેલો છે કે ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર. વિદ્યાર્થી મિત્રો, મોટાભાગે શું થતું હોય તો કે આ એટીએમ કાર્ડ અથવા તો જે ડેબિટ કાર્ડ છે એ ઘણી વખત ખોવાઈ જતું હોય તો એને લીધે ઘણા પ્રકારનું નુકસાન થતું હોય છે. તો આ તમે ઇન્સ્ટન્ટલી અથવા તો પત્ર દ્વારા છે બેંકને જાણ કરી શકો જેથી કરી અને તમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. તો એ કઈ રીતના બનાવ બનાવેલો હતો એના વિશે આપણે પત્ર લખવાનો છે અથવા તો તમને એક્ઝામમાં પૂછાતો હોય. બરાબર, તો કોણ છે તો કે ત્રિષા ઓઝા, નીલકંઠ સોસાયટી, ધીરણધાર, વાસણા, અમદાવાદ. તો આ પોતાનું એડ્રેસ આપેલું છે કે ભાઈ આ જે ત્રિષા ઓઝા છે બરાબર એનું આ એટીએમ કાર્ડ ગુમ થયેલું છે, તેને બંધ કરાવવા માટેનો પત્ર છે મોટાભાગે લખવાનો હોય. બરાબર, બીજી વસ્તુ કઈ છે તો કે તારીખ મહત્વની છે, 29 ઓક્ટોબર 2017. અહીંયા પોતાના ફોન નંબર લખેલા છે બરાબર અને મોબાઈલ નંબર પણ લખેલા છે. એવી જ રીતે આજે સાહેબ છે તો એનું એડ્રેસ ક્યાં આવશે તો કે મોટાભાગે એની ઉપર આવતું હોય, મેનેજર શ્રી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ. આ રીતના પોતાનું એડ્રેસ છે એ લખેલું છે. તમને ખ્યાલ હે વિષય મોટાભાગે ક્યાં આવતો હોય તો કે જે પ્રશ્ન પૂછાયેલો હોય ત્યાં વિષય આવતો હોય છે. તો કે ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ ગુમ થઈ અંગેનો પત્ર તમારે લખવાનો છે. સાહેબ, હું છેલ્લા 3 વર્ષથી આપણી બેંકમાં ખાતા નંબર લખવા ફરજિયાત છે. 00189506503 ખાતા નંબર ધરાવું છું. હું તમામ પ્રકારના નાણાકીય વ્યવહાર મને આપવામાં આવેલા ડેબિટ કાર્ડ અથવા તો એટીએમ કાર્ડ નંબર એના આગળ 14 આંકડાનો આ જે નંબર હોય છે એ લખેલો છે એના દ્વારા કરવામાં આવતો હતો. બરાબર, એટલા તો કે છેલ્લા 3 વર્ષથી એ પોતે ખાતું ધરાવે છે અને તમામ પ્રકારનો વ્યવહાર છે એ આ એટીએમ કાર્ડની મદદથી પોતે કરતા હતા. મારી ઓફિસ થલતેજ SC હાઈવે રોડ ઉપર આવેલી છે. મારા ઘરેથી હું BRTS બસમાં નિયમિત મારી ઓફિસે જાઉં છું. આજે સવારે મેં થલતેજ 4 રસ્તા પર આવેલા આપણી બેંકના એટીએમ ખાતાથી ₹3,000 ઉપાડ્યા હતા. ત્યારબાદ મારું ડેબિટ કાર્ડ અથવા તો એટીએમ કાર્ડ નંબર 87 66 12 32 98 47 આ 14 આંકડાનો પિન તમે કોઈ પણ આ નંબર છે લખી શકો. જરૂર નથી કે 8 નંબર લખવા, ખોવાઈ ગયું છે. આગળ જે SBI લખેલું હોય એની નીચે મોટાભાગે તમારું નામ અને આ નંબર લખેલા હોય. એને સત્વરે બ્લોક કરવા માટે ટોલ ફ્રી નંબર નંબર આપેલા હોય એના ઉપર પણ જાણ કરી દીધેલી છે. આપશ્રીને નમ્ર વિનંતી કે ઉપયુક્ત કાર્ડનો કોઈ વ્યક્તિ ઉપયોગ ના કરે તેના માટે જરૂરી સૂચના આપી બેંકના જે તે વિભાગને આપશો જેથી હું નાણાકીય નુકસાનથી બચી શકું. આપનો વિશ્વાસુ કોણ છે તો કે આજે ત્રિષા ઓઝા કરીને છે એ. બરાબર વિદ્યાર્થી મિત્રો, બનાવ કેવો હતો તો કે પોતે છેલ્લે 3,000 રૂપિયા ઉપડેલા હતા.
ક્યાંથી? તો કે થલતેજ ચાર રસ્તા ઉપર જે એટીએમ આવેલું છે ત્યાંથી એનું એટીએમ ખોવાઈ ગયું, બરાબર? તો હવે એનો કોઈ પણ મિસયુઝ ન કરી શકે. મોટા ભાગે એમાં ચાર આંકડાનો પિનકોડ નંબર નાખવાનો હોય, તમે 3 વખત પિનકોડ નંબર નાખો ખોટા એટલે એટીએમ છે એ બ્લોક થઈ જતું હોય, તેનો કોઈ મિસયુઝ ના કરી શકે. આટલા માટે થઈને શું કરવામાં આવેલું છે? તો કે મોટા ભાગે આ કાર્ડને ઇન્સ્ટન્ટલી તમારે બ્લોક કરાવવું જોઈએ. આ વ્યક્તિ આ ટોલ ફ્રી નંબર ઉપર બ્લોક તો કરાવેલું છે, પણ જે ઓફિશિયલી રીતે પત્ર વ્યવહાર પણ પોતે લખેલો છે. તો તમે પણ તમારો એટીએમ કાર્ડ કે કંઈ ખોવાયેલો હોય તો આ રીતને તમે પત્ર લખી શકો, બરાબર? એ 5 માર્કમાં મોટા ભાગે તમને પૂછાતું હોય છે.